નવી ઇવેન્ટનો પ્રારંભ કરી રહ્યા છે આજથી અમદાવાદમાં અમદાવાદના કલારસિકો અને ચાહકો માટે ધ પીસ આર્ટ પ્રોજેક્ટ, જે 5 દિવસનો લાંબો ઇવેન્ટ છે, જે 5 અલગ અલગ જગ્યાએ જ્યાં ગાંધીજીના ઇન્સ્ટિટ્યુશન્સ, એમના વિચારો અને એમના સ્મરણો લોકો કરી રહ્યા છે, તેની છબી અહીંયા આગળ છે. તે જગ્યાએ અમે લોકો કલા અને મીરાપને કલ્ચરલ એક્ટિવિટી પ્રવૃત્તિઓ સાથે અહીંયા આગળ અલગ અલગ વસ્તુઓનો કરવાનો એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે. આજે તેનો પ્રારંભ થઈ રહ્યો છે. આપણે તેનું કોચરબ આશ્રમ, એ ગાંધીજીએ પહેલો આશ્રમ અહીંયા અમદાવાદમાં સ્થાપિત કર્યો સ્વદેશી ભૂમિ ઉપર, તે જગ્યાએ એક સ્વદેશી આર્ટિસ્ટ, જે મેન ઓફ લો કહી શકાય એવા IPS અજય ચૌધરી સાહેબ, કે જે ખૂબ જ નામાંકિત એબ્સ્ટ્રેક આર્ટિસ્ટ પણ છે, તેમના કલાકૃતિઓનું પ્રદર્શન આજે અહીંયા આગળ અમે લોકો રજૂ કરી રહ્યા છે. એની સાથે સાથે આપણા લોકગીત દ્વારા પ્રખ્યાત એવા રાજલદન બારોટ, દીપશિકાબેન ચૌધરી, હિમાંશુ ચૌહાણ, સંગીતા લાબડિયા, વિક્રમ લાબડિયા, બ્રિજલ લાબડિયા અને ઘણા એવા સારા આર્ટિસ્ટો સાથે આજે ગાંધીજીના અહીંયા સ્થળ ઉપક્રમે અમે લોકો ભજન સંધ્યાનું બી આયોજન કર્યો છે. લોકોને પ્રોગ્રામ ખૂબ જ ગમી રહ્યો છે. આશા રાખું છું કે આપ બધા અહીંયા આગળ આ 2 ફેબ્રુઆરી સુધી પ્રદર્શન ચાલુ છે તે આપ જોવા ચોક્કસ પધારજો. ગાંધીજીના વિચારોના મગમુખ થઈ શકે અને તે પ્રવાસ આગળ વધી શકે, નવી પેઢી એ વસ્તુને આગળ લઈ શકે તેવા અમારા પ્રયત્નો છે. આઈ એમ શ્યોર આપને ગમશે. ધ પીસ આર્ટ પ્રોજેક્ટ છે અને 30 જનવરીના રોજ પૂજ્ય મહાત્મા ગાંધીજીનો પુણ્યતિથિ છે. એના પરિપ્રેક્ષ્યમાં આ એક એક્ઝિબિશન વ્હાઇટ ઓન વ્હાઇટ એબસ્ટ્રાક્ટ પેઇન્ટિંગ આ ડિસ્પ્લે કરવામાં આવી રહ્યું છે. અને ગાંધીજી દ્વારા જે કલમ ખુશ 90 વર્ષ પહેલાં જે એસ્ટેબ્લિશ કરવામાં આવેલ હતું, એના હેન્ડમેડ પેપર્સ યુઝ કરીને આ બનાવવામાં આવેલ છે. અને એવરીબડી મોસ્ટ વેલકમ ટુ કમ એન્ડ એન્જોય ધ શો.